94.3 माय एफएम जीना हो तो जियो दिल से। 94.3 माय एफएम पर हूँ आरती आवी गई छू ने आपनी जिंदगी एक्सप्रेस उपड़वा तैयार छे। आजे मारे तमने जे वात केवी छे एनु नाम आपीए तो विश्वासनु इन्वेस्टमेंट। गया वर्षे लगभग आज समय दरमियान आ घटना बनेली। रजाओ पूरी थई चुकेली, रूटीन मुजब जिंदगी गोठवाती जती हती। उठवो, खाओ, पीवो, ऑफिसे जवो, काम करवो, पाछा आवो, बधुं ज रूटीन मुजब। रूटीन मात्र त्यारे ज खोरवाई जतो ज्यारे मोटा शहेरना अवगुण जेवो ट्राफिक जाम नड़तो। कलाको वीती जता ट्राफिक जाममां, आवा ज एक ट्राफिक जाममां उभी छे आपणी आजनी घटनाना मुख्य पात्र सिद्धार्थनी गाड़ी। लांबी लांबी लाइन अने दूरथी देखातुं नानकडुं सिग्नल। सिद्धार्थनो समय वीती जाय, कारमां रेडियो सांभळवामां के क्लायंट साथे वात करवामां, चार रस्ते वेचाती बबल्सवाळी बंदूक जोवामां, सूर्यप्रकाशमां हलता प्लास्टिकना सूरजमुखी जोवामां, क्रॉस रोड पर रंगबेरंगी फुग्गाओ के चार्ट्स वेचता टेणियाओ जोवामां, अने सिद्धार्थ अचूक खरीदी ले। बीजल खीजाय पण खरी, शुं सिद्धार्थ तू पण, आपणा छोकरा मोटा थई गया छे, हवे आ उमरे फुग्गाथी कोण रमशे, तू केवी केवी वस्तुओ उपाड़ी आवे छे। बे दिवस पहला तो घड़िया लखेलो चार्ट लई आव्यो दीकरी माटे। सिद्धार्थ, आपणी दीकरी सीए फाइनलनी एक्झाम्स आपशे, पहला बीजा धोरणनी नहीं, नाना नथी आपणा छोकरा हवे, આવા વખતે સિદ્ધાર્થ કહેતો। હા પણ એ તો નાના છે ને, કોણ, બીજલ વધુ અકળાઈને પૂછતી। અરે એ જે આ બધું વેચે છે, તારી સાથે વાત કરવી જ નકામી છે, બીજલ થાકીને રણમેદાન છોડી દેતી અને એટલા પૂરતી વાત ત્યાં પતી પણ જતી। પણ થોડા મહિનાઓ પહેલા જે વાત થઈ એ પતી નહોતી। જિંદગી એક્સપ્રેસમાં તમે સવાર છો આરતી સાથે 94.3 માય એફએમ પર, અને આજની વાત છે વિશ્વાસનો ઇન્વેસ્ટમેન્ટ। આજે વાત થઈ રહી છે સિદ્ધાર્થની। એની પત્ની બીજલ એને વારંવાર ટોકે પણ સિદ્ધાર્થ માને જ નહીં ને। ચાર રસ્તે ટેણિયાઓ જો બબલ્સવાળી બંદૂક વેચે તો એ ખરીદે ને ફુગ્ગા વેચે તો એ ખરીદે, પછી ભલે ને પોતાના છોકરાઓ ફુગ્ગા રમવા જેવડા કે બબલ્સ ઉડાડવા જેવડા ન હોય। એટલું જ નહીં, ઓફિસે ચા આપવા આવતા ટેણિયાને અવારનવાર રોકીને ગપ્પા મારે ને બહુ ખુશ હોય ત્યારે મોટી ચોકલેટ આપે। સામાન્ય રીતે બીજલને ખબર પડે એટલે નાની મોટી ચર્ચાઓ થાય પણ વાત પતી જતી। પણ થોડા સમય પહેલાની વાત આજે પણ ચર્ચામાં ટપકી પડતી હતી। થોડા ફ્લેશબેકમાં લઈ જાઉં। રજાઓમાં સિદ્ધાર્થ, બીજલને બંને છોકરાઓ ફરવા ગયેલા। બે ત્રણ દિવસ શ્રીનાથજી રોકાઈ બધા દર્શનનો ધરાઈને લાભ લેવાના હતા ને પછી ત્યાંથી આગળ ઉદયપુર, જોધપુર એમ જવાનો પ્લાન હતો। શ્રીનાથજી જઈને એક હોટલમાં સુવાની વ્યવસ્થા કરી લીધી। ચા આપવા બાજુની કીટલી પરથી એક ટેણીઓ આવતો, 15-16 વર્ષનો હશે, હસતું મોં, મોટી કાળી પારદર્શક આંખો ને ચપ્પટ ઓળેલા વાળ। સિદ્ધાર્થે ટેવ મુજબ જ વાતો આદરી। ટેણીઓ, રઘુ એનું નામ, પૂછપૂછ બહુ કરે, આઈપેડ બતાવીને પૂછે આમાં શું થાય સાહેબ, ને દીકરો લેપટોપ લઈને બેઠો હતો તો એ રઘુ ઊભો રહીને કુતૂહલથી જોયા કરતો હતો, આ શું છે સાહેબ। સિદ્ધાર્થને મજા આવતી હતી, એક દિવસમાં તો 5-6 વાર આંટા મારી ગયો એ। ચા લઈ આવે, ફૂલ લાવી આપે, દર્શનનો ટાઈમ યાદ અપાવી જાય, મંદિર ખુલવામાં કેટલી વાર છે એ કહી જાય। આ રઘુ અને સિદ્ધાર્થની વાત કહું આગળ। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, અને આજે વાત કરી રહી છું વિશ્વાસનું ઇન્વેસ્ટમેન્ટ। સિદ્ધાર્થનું કુટુંબ રજાઓમાં ફરવા નીકળ્યું છે, પહેલાં શ્રીનાથજી રોકાઈ પછી ઉદયપુર, જોધપુર જવાનો કાર્યક્રમ કર્યો છે। શ્રીનાથજીમાં રઘુ નામનો ટેણીઓ મળે છે હોટલમાં, હોટલમાં રહેનારાઓનું પરચુરણ કામ કરે છે રઘુ। આમ તો રઘુ આવે ત્યારે સિદ્ધાર્થને કંઈ ને કંઈ પૂછપરછ કર્યા કરતો હોય, બોલબોલ કરતો હોય, પણ આજે સવારે આવે ત્યારે શાંત હતો, સામાન્ય વાત કરી પણ રોજની જેમ ચટરપટર ન કરી। સિદ્ધાર્થે અછડતી નજરે રઘુ સામે જોયું ને પછી પૂછ્યું, શું છે દોસ્ત, આજે બોલવામાં રજા છે? રઘુએ નકારમાં માથું ધુણાવ્યું। સિદ્ધાર્થે બહુ પૂછ્યું ત્યારે રઘુએ કહ્યું કે કાલે સ્કૂલમાં પૈસા ભરવાનો છેલ્લો દિવસ છે, બોર્ડ એક્ઝામ માટે ફોર્મ ભરવાનું છે, ફીએ ભરવાની છે, ને એની પાસે તો ઘરમાં 100 રૂપિયા નથી। એના પપ્પા બારગામથી આવવાના હતા પણ હજી આવ્યા નથી, એટલે ચિંતામાં હતો રઘુ। બસ આટલું જ, સિદ્ધાર્થે તરત જ પાકીટમાંથી 500-500 બે નોટ કાઢી ફટ દઈને રઘુના હાથમાં મૂકી। રઘુ બે ડગલા પાછળ હટી ગયો, નાના સાહેબ મારી માં ખીજાય મને, મારાથી ન લેવાય। અરે પાછા આપી જજે, સિદ્ધાર્થે કહ્યું, બહુ સમજાવ્યું બહુ કહ્યું, ત્યારે સાહેબ કાલે સાંજે તો પાછા આપી જ જઈશ, કાલે તો બાપુજી આવી જ જશે લગભગ, એમ કહીને રઘુ ગયો।
એ હતો ત્યાં સુધી તો બીજાને કંઈ ન બોલી, પણ પછી બગડી. આ શું સિદ્ધાર્થ, સાચું ખોટું જાણ્યા વગર પૈસા આપી દેવાય? શું ખાતરી કે સાચું જ કહેતો હશે? સિદ્ધાર્થ કે અરે એવો છે જ નહીં, ખોટું બોલે એવો. અને ધારો કંઈ ખોટું બોલ્યો હોય તો 1000 રૂપિયામાં શું? ચલ હવે ફરવા આવ્યા છીએ, તું કંઈ લાંબુ શરૂ નહીં કરતી પ્લીઝ. પણ બીજલે ન જ છોડ્યું. જોકે જિંદગી એક્સપ્રેસમાં તમે છો આરતી સાથે 94.3 FM પર. આજની વાર્તા છે વિશ્વાસનો ઇન્વેસ્ટમેન્ટ. સિદ્ધાર્થ કોઈની પણ વાત બહુ જલ્દી સાચી માની લે, વિશ્વાસ મૂકી દે અને બીજલ કાયમ ટોકે. ઘરમાં કામવાળી રજા માગે તો સિદ્ધાર્થ કંઈ પૂછ્યા ગાછ્યા વગર બીજલ પહેલા જ હા પાડી દે. ને બીજલ અકળાઈને કે ખોટું બોલતી હશે તો? સિદ્ધાર્થ કે તું નહીં સમજે એને, નહીં માને એની વાત, તો ખોટું ચોક્કસ બોલશે. પણ એકવાર વિશ્વાસ તો મૂકવો પડે ને ડિયર. જોકે એ તો ઘર હોય, પણ આજે અજાણી જગ્યાએ જેને માંડ 2 દિવસથી જોયો હોય એવા છોકરાને સીધા 1000 રૂપિયા આપી દેવા યોગ્ય નથી એમ બીજલનું માનવું હતું. બીજો આખો દિવસ મંગળા, શૃંગાર, રાજભોગ એમ જાત જાતના દર્શનમાં વીત્યો. એકલિંગજીએ આંટો મારી આવ્યા. આખો દિવસ રઘુ દેખાયો નહોતો. સાંજે જમવા નીકળ્યા ત્યારે સિદ્ધાર્થે હોટલમાં રઘુ માટે પૂછ્યું ખરું, અરે રઘુ આયા થા? જવાબ મળ્યો, નહીં સાહેબ, પૂરા દિન નહીં દીખા. બીજલ આડું જોઈને હસી. સિદ્ધાર્થે જોયું ન જોયું કર્યું ને વાત ચાલુ રાખી, કહાં રહેતા હે, કુછ પતા હૈ? નહીં સાહેબ, વો તો પતા નહીં, ક્યું સાહેબ, કુછ કામ થા? સિદ્ધાર્થે વાત વાળી લીધી, નહીં નહીં, યું હી. આખી રાત સિદ્ધાર્થને વિચાર આવ્યા કર્યો, રઘુ ખોટું બોલતો હશે, એવું તો લાગતું નહોતું, તો પછી આવ્યો કેમ નહીં હોય? બીજલ સાચી હશે, જે હશે તે સવારે ફેંસલો થઈ જશે. સવાર પડીને નીકળવાનો સમય થઈ ગયો. સામાન ગોઠવતા ગોઠવતા એ સિદ્ધાર્થની નજર રસ્તા પર હતી. પ્રશ્ન પૈસાનો નહોતો, એ છેતરાયો એનો હતો. દુઃખ પૈસા ગયાનું નહોતું, દુઃખ એ ખોટો ઠર્યો એનું હતું. જિંદગી એક્સપ્રેસમાં તમે સવાર છો આરતી સાથે, પ્લેટફોર્મ નંબર 94.3 MyFM પર. આજની વાર્તા છે વિશ્વાસનું ઇન્વેસ્ટમેન્ટ. સિદ્ધાર્થ અને બીજલ છોકરાઓ સાથે ઉદયપુર જવા ઉપડી ગયા. રઘુ ન આવ્યો. સિદ્ધાર્થને વારંવાર એનો હસતો ચહેરો, એની પારદર્શક આંખો યાદ આવતા હતા. ખરેખર એને રૂપિયાની જરૂર હશે કે પછી ખોટું બોલ્યો હશે? ને તો પછી કાલે આપી જઈશ એમ કહેતી વખતે એની આંખોમાં જે સચ્ચાઈ દેખાઈ હતી એનું શું? એના અવાજમાં જે નીતિમત્તાનો રણકાર સંભળાયો હતો એનું શું? સિદ્ધાર્થના મનમાં ગડમથલ ચાલતી રહીને પ્રવાસ આગળ વધતો રહ્યો. ઓક્ટોર નાકા પાસે એક નાનકડો છોકરો કાકડી વેચી રહ્યો હતો. સિદ્ધાર્થે ટેવ મુજબ જ એને નજીક બોલાવ્યો કે તરત જ બીજલનો અવાજ સંભળાયો, સહેજ તીખો, હવે દયા ધર્મ રહેવા દેજો, પૈસા બહુ કર્યા. સિદ્ધાર્થ છોભીલો પડી ગયો. પહેલીવારે બીજલને તું રહેવા દે ને એમ ન કહી શક્યો. કદાચ ઊંડે ઊંડે એ ખવાયો હતો. રઘુના ન આવવાથી એને પીડા થઈ હતી. ને પછી તો બીજલને છોકરાઓનો આ યુઝ્યુઅલ ડાયલોગ થઈ ગયો, જોજો પાછા બધાને પૈસા ના આપી દેતા, અથવા તો ડેડી તમે તો બહુ જ જલ્દી પટી જાઓ છો, અથવા તો તમને તો વ્યવહારની કંઈ ખબર જ પડતી નથી, અથવા તો તમને માણસ ઓળખતા આવડતા જ નથી. સિદ્ધાર્થ વધુ ને વધુ ખવાતો. જિંદગી એક્સપ્રેસમાં તમે છો આરતી સાથે 94.3 MyFM પર, ને આપણે સફર કરી રહ્યા છીએ વાર્તા વિશ્વાસનું ઇન્વેસ્ટમેન્ટની. સિદ્ધાર્થ અને બીજલ રજાઓમાંથી આવી ગયા અને રૂટીનમાં ગોઠવાઈ ગયા. દીકરા દીકરીની કોલેજ ને સિદ્ધાર્થની ઓફિસ રૂટીનમાં ચાલુ થઈ ગયા. રઘુ સિદ્ધાર્થને છેતરીને 1000 રૂપિયા પડાવી ગયો એ વાત હવે બીજલ ઓછી કરતી, પણ એના પ્રતિઘાત ખાસ્સા પડેલા સિદ્ધાર્થના મન પર, વર્તન પર. ઓફિસના કર્મચારીઓ સાથે વાત કરતી વખતે સહેજ શંકાશીલ રહેતો, ને પછી એને પોતાની જાત પર શરમ આવતી. 1000 રૂપિયા પડી ગયા એમ માનવાનું, કે 1000 રૂપિયા ભગવાનને દાન કર્યું એમ માનવાનું એ કરી શકતો નહોતો. ને બીજી બાજુ પહેલા જેવું સરળ જીવીએ શકતો નહોતો. રઘુ એના મન પર, અપ્રોચ પર ને ઈગો પર આટલો મોટો ઘા કરી જશે એવું એણે નહોતું માન્યું. પાછળથી આવતા હોર્નના અવાજે સિદ્ધાર્થ ચોંક્યો. ટ્રાફિક સિગ્નલ ખુલી ગયું હતું અને એની પાછળની ગાડીઓ હોર્ન મારી રહી હતી. એક ઝાટકા સાથે એણે ગાડી ઉપાડી. રસ્તામાં બીજલનો ફોન આવ્યો. આવતી વખતે થોડી વસ્તુઓ લાવવાનું અને વધારે પૈસા નહીં આપવાનું એ વાક્ય પર ભાર મૂકીને એણે ફોન મૂક્યો. બસ આજ ખટકતું હતું સિદ્ધાર્થને. આખી વાત જનરલાઇઝ થઈ ગઈ હતી. કામવાળીને આપેલી રજા પછી નિષ્ઠાપૂર્વક એ ઘરે પાછી કામે આવતી
કે ઓફિસના કર્મચારીઓ વધુ પ્રામાણિકતાથી કામ કરતા એ કોઈને નજરે નહોતું ચડતું. સિદ્ધાર્થે એકવાર કોઈ પર વધુ વિશ્વાસ મૂક્યો એ વર્ષ 2012ની મુખ્ય નોંધપાત્ર ઘટના હોય કે અમેરિકા સાથેની ન્યુક્લિયર ડીલ કરતાં વધુ અગત્યનું હોય એવું થઈ ગયેલું. માંડ માંડ મગજ શાંત રાખીને સિદ્ધાર્થ ઘરે પહોંચ્યો. રાતના 8 વાગી ગયેલા. નાઈને જમવા માટે જેવો રૂમની બહાર આવ્યો કે જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર તમે સવાર છો આરતી સાથે અને આજે વાત થઈ રહી છે વિશ્વાસનું ઇન્વેસ્ટમેન્ટની. સિદ્ધાર્થ જેવો બેડરૂમમાંથી બહાર આવ્યો કે એણે ડ્રોઈંગ રૂમમાં રઘુને જોયો. રઘુ તું અહીં? સિદ્ધાર્થ મોટા મોટા ડગલા ભરીને રઘુ પાસે પહોંચી ગયો. રઘુના ચહેરા પર થોડું વધુ સ્મિત ચમકતું હતું. સિદ્ધાર્થે પૂછ્યું, રઘુ ક્યાં ચાલ્યો ગયેલો તું? રઘુએ જવાબ આપ્યો, સાહેબ એ દિવસે તમારી પાસેથી પૈસા લઈને સ્કૂલમાં તો ભરી દીધા, પણ ખબર છે ને બાપુજીની રાહ જોતો તો હું. રઘુના બાપુજી એ દિવસે રાત્રે મોડા આવ્યા હતા ખરા, પણ બહુ જ બીમાર થઈને તાત્કાલિક શહેરની મોટી હોસ્પિટલમાં ખસેડવા પડેલા. ને બાપુજી સાજા થઈ ગયા પછી જ્યારે રઘુ પાછો હોટલ ગયો ત્યારે તો ઓબ્વિયસલી સિદ્ધાર્થ નીકળી ગયેલો ત્યાંથી. રઘુએ જાળવીને પોતાના સામાનમાંથી 1000 રૂપિયા કાઢીને સિદ્ધાર્થના હાથમાં મૂક્યા. એના ચહેરા પર વચન પૂરું કર્યાનો સંતોષ ઝળકતો હતો. સિદ્ધાર્થને જાણે 1,00,000 રૂપિયા મળ્યા જેટલો આનંદ થયો. એની આંખમાં આંસુ ભરાઈ આવેલા સિદ્ધાર્થે બીજલ સામે જોયું. બીજલની આંખોમાંથી શંકા ધીરે ધીરે વિખરાતી જતી હતી. સિદ્ધાર્થે રઘુને બેસાડ્યો, ચા પાણી કરાવ્યા અને વાત વાતમાં જ પૂછ્યું, તને મારું સરનામું કઈ રીતે મળ્યું? રઘુએ હોટલના રજિસ્ટરમાંથી એડ્રેસ મેળવેલું. પણ 1,000 રૂપિયા માટે આટલો લાંબો થયો શું કામ? જિંદગી એક્સપ્રેસમાં વાર્તાનો ખરો રસપ્રદ ભાગ તો હવે આવે છે. 94.3 માય ફેબર હું આરતી તમને કહી રહી છું વિશ્વાસનો ઇન્વેસ્ટમેન્ટ. સિદ્ધાર્થ એક અજાણી જગ્યાએ એક અજાણ્યા છોકરાને ભણતરમાં મદદરૂપ થવા 1,000 રૂપિયા આપ્યા. ને બીજા દિવસે વચન મુજબ છોકરો રૂપિયા પાછા આપવા ન આવ્યો. ત્યારે રૂપિયા ગયા એ તો પીનટ જેટલી રકમ કહેવાય એમ જ માની લીધેલું એણે. અને એટલે જ આ રકમ પરત કરવા રઘુએ શ્રીનાથજીથી અમદાવાદનો ધક્કો ખાધો ત્યારે એને નવાઈ લાગી. એણે કીધું, એ ખરું આ રૂપિયા આપવા છેક ત્યાંથી આવ્યો? જવાબમાં રઘુ ખચકાઈને બોલ્યો, જો આ રૂપિયા હું ન આપત ને સાહેબ તો પછી તમે કોઈની પર વિશ્વાસ કરતા બંધ થઈ જાત ને. સિદ્ધાર્થની આંખોમાં પાણી ધસી આવ્યા. ઓહ, આ નાનકડો છોકરો સમગ્ર માનવ જાતને અગત્યનો પાઠ શીખવાડી રહ્યો હતો વિશ્વાસનો. એક છેવાડાના ગામના ઘરમાં, એક ગરીબ ઘરમાં આટલા સંસ્કારને આટલા ઉચ્ચ વિચાર કોણે સિંચ્યા હશે? 1,000 રૂપિયા પરત કરવાનું વચન પૂરું કરવા બીજા એટલા જ પૈસા આવવા જવામાં વપરાઈ જશે એવી ખબર હોવા છતાં એ શું હતું જે આપેલી જવાનને વધુ મહત્વ આપી રહ્યું હતું? રઘુએ વિદાય લીધી. બીજલ અને છોકરાઓની સામે આડી નજર ફેંકીને સિદ્ધાર્થ રૂમમાં ચાલ્યો ગયો. એ દિવસે તો કંઈ બોલ્યો નહીં, પણ હવે સિદ્ધાર્થ બમણા જોરથી બમણા જનૂનથી વર્તવા લાગ્યો છે. 4 રસ્તાના ટેણિયાઓ પાસેથી ક્યારેક ફુગ્ગાના ઝુમખાઓ ને ક્યારેક બબલ્સવાળી બંદૂક ખરીદી લાવે છે. અત્યાર સુધીમાં આવી બંદૂક 8 જેટલી ભેગી થઈ ગઈ છે. ફરક એટલો પડ્યો છે કે હવે બીજલ અને છોકરાઓ કંઈ બોલતા નથી, બલકી ફુગ્ગાથી રમે છે, બબલ્સ ઉડાડે છે. બંદૂકમાંથી નીકળતા પરપોટાઓની રંગીન પારદર્શક કિનાર જોતા રઘુની એવી જ પારદર્શક આંખો યાદ આવી જાય છે. પરપોટો થોડી વાર પછી ફૂટી જાય છે, પણ નથી ફૂટતો ને નથી ખૂટતો સિદ્ધાર્થનો વિશ્વાસ. વિશ્વાસનું ઇન્વેસ્ટમેન્ટ. જિંદગી એક્સપ્રેસમાં આ હતી આજની વાર્તા. ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર વાર્તા કેવી લાગી એ મને લખશો તો મને ગમશે. 94.3 માય એફએમ જીના હો તો જીઓ દિલ સે. 94.3 માય એફએમ જીના હો તો જીઓ દિલ સે. 94.3 માય એફએમ જીના હો તો જીઓ દિલ સે.